જામનગરમાં છેલ્લા થોડા સમયથી મહાત્મા ગાંધી તથા ગોડસેના નામ પર તકરાર ચાલી રહી છે આજ કડીમાં હવે મહાત્મા ગાંધી તથા સિલ્વર સ્ક્રીનની ની ઝાંસીની રાણીનો વિવાદ પોલીસ સુધી પહોંચ્યો છે તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર અભિનેત્રી કંગના રાણાવતે મહાત્મા ગાંધી તથા ભારતની આઝાદી વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા કંગનાએ ઓગણીસો સુડતાલીસ માં મળેલી આઝાદીને ભીખમાં મળેલી આઝાદી ગણાવી બે હજાર ચૌદમાં મોદી શાસનના આરંભને સાચી આઝાદી ગણાવી હતી આ નિવેદનો પછી દેશભરમાં કંગના વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે જામનગર મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાનીમાં કંગના વિરુદ્ધ કાયદાકીય જંગનું બ્યુગલ ફોંકવામાં આવ્યું છે મહિલા કોંગ્રેસના આગેવાનોએ કંગના વિરુદ્ધ દેશદ્રોહ સહિતના ગુનાઓના આરોપસર જામનગરમાં ફરિયાદ દાખલ કરવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કે ભારતની સ્વતંત્રતા વિશે અપમાનજનક નિવેદનો દેશદ્રોહ જ ગણી શકાય આવા નિવેદન આપનાર લોકો સામે સરકારે સ્વયં પગલાં લેવા જોઈએ તેની બદલે વિપક્ષો અને અન્ય વિવિધ સંગઠનો લડત કરી રહ્યા છે તે સરકાર માટે શરમજનક કહી શકાય મણિકર્ણિકા ફિલ્મમાં ઝાંસીની રાણીનું પાત્ર ભજવનાર કંગનાનું વ્યક્તિત્વ રિયલ લાઈફમાં દેશભક્તિના માપદંડો પર વિવાદિત રહ્યું છે જામનગર પોલીસ હવે આ મુદ્દે શું કરશે તે જોવાનું રસપ્રદ રહેશે જામનગરમાં સમર્પણ સર્કલથી બેડીબંદર તરફનો માર્ગ રિંગ રોડ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ રોડ પર ડીપી કપાત પણ થવાની હોય તંત્રની અણધણ નીતિ છતી થાય છે ઓગણીસ મીટરનો રોડ બનાવવા કપાતનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે પરંતુ કપાત ચોવીસ મીટરની રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે સમગ્ર મુદ્દે સ્થાનિક કોર્પોરેટર ફુરકાન શેખની આગેવાનીમાં સ્થાનિકોએ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી સમર્પણથી બેડીબંદર તરફના કથિત રિંગ રોડ પર રહેણાંક વિસ્તારો તથા શૈક્ષણિક સંસ્થાઓ આવેલ હોવાથી આ માર્ગ પરથી ટ્રાફિકનો ભાર પણ ઓછો કરવા રજૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં ગામડાઓમાં લોકોને ઘર આંગણે જ સરકારી યોજનાઓનો લાભ મળી રહે એ માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ કરવામાં આવી છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી આરસી સી મકવાણાના હસ્તે જામનગરના અલિયા ગામેથી આ યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો જામનગર જિલ્લા પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય જામનગરના અલિયા ગામે કોરોના વેક્સિનેશનની સમીક્ષા કરવા પહોંચ્યા હતા તેમની સાથે કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી ડીડીઓ મિહિર પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા પણ જોડાયા હતા આ તમામ પદાધિકારીઓએ ગ્રામજનોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરી જામનગર જિલ્લાને કોરોનાથી સુરક્ષિત કરવાનો સંકલ્પ સાકાર કરવા આહવાન કર્યું હતું